નમસ્કાર બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? જુઓ, તમે ધોરણ 5માં આવી ગયા. ધોરણ 5નું નવું પુસ્તક ગુજરાતીનું આવ્યું છે, કે કારણ એમાં આપણે પાઠ નંબર 5 જોવાનો છે. એ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો દરેક પાઠના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. તો પાઠ 5માં આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. સિંહની પરોણાગત ગીત ગાવાનું છે, કવિતા છે. તો મારી સાથે તમારે કવિતા ગાવાની છે. ચલો આપણે કવિતા ગાઈએ. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી. ઝૂકી ઝૂકી ભરી સલામું બોલ્યું મીઠા વેણ, મારે ઘેર પધારો રાણા, રાખો મારું કેણ. હાડ ચામડા બહુ બહુ ચૂંથ્યા, ચાખો જી મધ મીઠું, નોતરું દેવા ખોડું તમને આજે મુખડું ડીઠું. રીંછ જાય છે આગળ એના પગ ધબ ધબ, સિંહ જાય છે પાછળ એની જીભ લબ લબ. ઘર આ મારું જમો સુખેથી મધરી લૂમે લૂમ, ખાવા જાત રાણાજીએ પાડી બૂમા બૂમ. મધપુડાનું વન હતું એ નહીં માખોનો પાર, બટકું પૂડો ખાવા જાત વળગી લારો લાર. આંખે મોઢે જીભે હોઠે ડંખ ગણેરા લાગ્યા, ખાધો બાપરે કરતા ત્યાંથી વન રાજા તો ભાગ્યા. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તા, આફત ટાળી મોટી. કવિતામાં રીંછે સિંહ સામે મળે, એ આફત કેવી રીતે કેવી બુદ્ધિ દોડાવીને ટાળે છે એ આપેલું છે. એના કવિ છે રમણલાલ સોની. ચલો આપણે વાતચીત કરીએ. આ ગીતમાં કઈ પંક્તિઓ ગાવાની સૌથી મજા પડી, સૌથી વધુ મજા પડી હોય એવી પંક્તિઓ તમારે કહેવાની છે. સિંહ મધપુડા ખાવા ગયો, એ સમય રીંછ શું કરતું હશે? તો એ સમય રીંછ ઊભું ઊભું જોતું હશે કે કેવો મૂરખ બન્યો સિંહ. તમને સિંહ સામે મળી જાય તો શું કરો તમે? તો આપણને સિંહ મળે તો આપણે ભાગી જઈએ, ઊભી પૂંછડીએ ભાગીએ ભાઈ સિંહના સામે કોઈ જાય. આગળ, તમે કોઈ વાર આફતમાં ફસાયા છો તે વિશે બધાને કહો. આપણે ક્યારેક કોઈ આફત આવી પડી હોય, કઈ આફત આવી એ તમારે કહેવાની છે. તમારા ઘરે મહેમાન આવે ત્યારે શું જમાડો છો? આપણા ઘરે મહેમાન આવે ત્યારે શું કરીએ? આપણે કોઈ એક મીઠાઈ બનાવીએ, દાળ ભાત બનાવીએ, ફરસાણ બનાવીએ, જે જે તમે બનાવી અને જમાડતા હોય એ કહેવાનું છે. તમે મધપૂડો જોયો છે ક્યાં? હા, તો મધપૂડો ભાઈ આપણે જંગલમાં, ખેતરમાં, ક્યાંક ઝાડ ઉપર જોયો હશે. તમે જે જગ્યાએ જોયો હોય તમારે કહેવાનું છે. તમને ક્યારે મધમાખી ડંખી છે, એના ડંખ વિશે શું સાંભળ્યું છે? તો મધમાખી ડંખે, મને એકવાર ડંખેલી છે, તો ડંખે તો આપણને સોજો આવી જાય, અને ઘણીવાર વધુ મધમાખીઓ કરડી જાય તો માણસ મરી પણ જાય. મધમાખી ડંખે ત્યારે તરત શું સારવાર કરાય? તો આપણે પહેલું તો તરત દવાખાને જવું પડે, પણ એ પહેલાં આપણે ઘણીવાર એકાદ મધમાખી ડંખી હોય તો આપણે લોખંડ ઘસીને એના ઉપર લગાવીએ, ડંખ એનો ડંખ હોય કાંટો એ આપણે કાઢી લઈએ, એ રીતે સારવાર કરાય. હવે આ કવિતા આપણે કંઠસ્થ કરીશું, એટલે કવિતા મોઢે કરી દેવાની છે. આગળ છે, સાચા વાક્યની સામે લૂમાલૂમ અને ખોટા વાક્યની સામે બૂમાબૂમ લખવાનું છે. તો સિંહને રીંછ સામે જોઈ રીંછ બહુ જ ખુશ થયું. બૂમાબૂમ, રીંછ સિંહને કેટલાય દિવસથી શોધતું હતું, તો લૂમાલૂમ લખીશું. સિંહને મધ ખૂબ ભાવતું હતું, બૂમાબૂમ. રીંછ સિંહને પોતાના ઘરે લઈ જાય છે, લૂમાલૂમ. રીંછ ચતુર હતું, લૂમાલૂમ. રીંછ અને સિંહ પાકા મિત્રો હતા, બૂમાબૂમ. રીંછે સિંહને મધ પીરસ્યું તો બૂમાબૂમ. રીંછે સિંહને બગાડે તો લૂમાલૂમ. આગળ છે, નીચેના વાક્ય માટે કવિતામાં કયા શબ્દ જૂથ વપરાય છે તે શોધીને લખવાનું છે. મારું કયું માનું એટલે રાખો મારું કેણમાં, અસાર બહુ કરે એટલે હાડ ચામડા બહુ બહુ ચૂંથ્યા, સિંહે રાડા રાડ કરી મૂકી એટલે રાણાજીએ પાડી બૂમાબૂમ. તમને નિમંત્રણ આપતા શોધું છું તો નોતરું દેવું, તમારું આજે દર્શન થયું તો આજે મુખડું બીઠું, રૂએ રૂએ માખ વળગી તો વળગી લારો લાર. આગળ, સિંહને ખબર નહોતી અને સિંહને ખબર ન પડી. કઈ વાક્ય છે એમાં સિંહને ખબર નહોતી કે સિંહને ખબર ન પડી એ આપણે લખવાનું છે, એની સામે ખરું કરવાનું છે. તો રીંછ તેના કરતાં વધુ બુદ્ધિશાળી છે, તો એ સિંહને ખબર નહોતી. રીંછ ખોટે ખોટી સલામો ભરી રહી છે, તો સિંહને ખબર ન પડી. રીંછ એના ઘરે નહીં પણ બીજે કસે લઈ જાય છે, એ પણ સિંહને ખબર ન પડી અને ખબર નહોતી બંનેમાં આપણે કરી શકીએ. નાનકડી મધમાખીનો ડંખ ભારે હોય છે, તો એ સિંહને ખબર નહોતી. મધપૂડો તોડવાથી મધમાખીઓ છંછેડાય છે, એ પણ સિંહને ખબર નહોતી.
આગળની પ્રવૃત્તિ છે, ઘરે જઈને રીંછે રીંછણને આખા દિવસના અનુભવ વિશે શું કહ્યું હશે લખો અને વર્ગમાં વાંચી સંભળાવો. તો આ તમારી જાતે પ્રવૃત્તિ કરવાની છે કે રીંછણને શું કહે છે આ કાવ્ય ઉપરથી તમારે લખવાનું છે, અનુભવ અને કહેવાનો છે. આગળ છે, પ્રશ્નો મોટેથી વાંચો અને જવાબ ધીમેથી લખો. રીંછ મોટી આફત કોને ગણે છે? તો રીંછ સિંહ સામે મળે એને મોટી આફત ગણે છે. રીંછ સિંહને નિમંત્રણ આપતો જે જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું? તો ખોટું બોલે છે. રીંછ હોશિયાર છે એવું કઈ રીતે ખબર પડી? તો મીઠું બોલીને મધ પૂડાના વનમાં લઈ જાય છે એના ઉપરથી ખબર પડી કે રીંછ હોશિયાર છે. રીંછ આગળ શા માટે ચાલે છે? તો રીંછે રસ્તો બતાવવાનો છે સિંહને, માટે આગળ ચાલે છે. જેને રસ્તો જોવાનો હોય એ પાછળ ચાલતું હોય. સિંહ પાછળ શા માટે ચાલે છે? તો રીંછના ઘરે જવાનો રસ્તો સિંહને ખબર ન હોય એટલે પાછળ ચાલે છે. રીંછને મધમાખીઓ ડંખતી હશે કેમ? તો રીંછને તો ના ડંખે, કારણ કે રીંછ તો દૂર ઊભું હોય. રીંછની આફત કેવી રીતે દૂર થઈ? તો સિંહને મધમાખીઓએ ડંખ માર્યા અને સિંહ ભાગી ગયો, એ રીતે એની આફત દૂર થઈ. કવિતાની પહેલી બે પંક્તિઓ અને છેલ્લી બે પંક્તિઓ વચ્ચે શું ફરક છે? એવો ફરક શા માટે છે? તો પહેલી બે પંક્તિઓમાં આફત આવી અને છેલ્લી બે પંક્તિઓમાં આફત ટળી ગઈ, તો એવો ફરક શા માટે? કારણ કે રીંછે બુદ્ધિથી આફત ટાળી દીધી એટલે એટલો ફરક છે. આ પૈકી કોઈ ચાર પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. બનીને લેખક, લેખક બનીને એટલે તમે લેખક હોય એ રીતે આ તમારે જૂથ કાર્ય કરવાનું છે. તમે આ કવિતા તો સાંભળી પછી તેનું સીધું પ્રસારણ પણ કર્યું. હવે બે ત્રણ મિત્રોનું જૂથ બનાવવાનું. ફરીથી કવિતાને યાદ કરો. મધમાખીઓના ડંખ ખાધા પછી સિંહે શું કર્યું હશે વિચારવાનું અને આ વાર્તા આપણે નોટમાં લખવાની છે. એ માટે શરત એટલી કે વાર્તામાં રીંછ કે સિંહ મરવા જોઈએ નહીં. રીંછ અને સિંહ બેમાંથી કોઈને આપણે મારવાના નથી અને આ કાવ્ય ઉપરથી વાર્તા બનાવી અને લખવાની છે. તો એ વાર્તા તમારી જાતે લખવાની છે. આગળ હવે કવિતા જ ગાઈશું સિંહની પરોણાગત. તો આ કાવ્ય આપણે ફરી ગાવાનું છે. આગળ જોઈએ, શબ્દ વાંચતાની સાથે જે જે શબ્દો યાદ આવે તે નીચેના ખાનામાં નોંધો. અહીંયા એક ઉદાહરણ આપેલું છે એરપોર્ટનું. એરપોર્ટ ઉપર વિમાન હોય, વાદળ, બારી, પ્રવાસ, પાયલોટ, તો આ બધા શબ્દો એને લાગુ પડતા છે. એ રીતે આપણે રખડપટ્ટી, તો રખડપટ્ટી કોણ કરતું હોય? માણસો બજારમાં કરતા હોય. જે જે શબ્દો લાગુ પડતા હોય બીજા અન્ય શબ્દો આમાં ઉમેરવાના છે. જંગલ, જંગલ તો ઝાડ, પશુ, પંખી, જંગલમાં જે હોય તમારે અહીંયા લાગુ પડતા શબ્દો લખવાના છે. પંખી તો પંખીને પાંખો હોય, કલરવ, માળો, બચ્ચા, હજુ બીજા શબ્દો આપણે ઉમેરી શકીએ. તળાવ તો તળાવને લગતા શબ્દો હોડી, પાણી, કાચબામાં ઘર. પાદર તો વડલો, માણસો, પશુ પંખી, ચબૂતરો. પલંગને લગતા તો ગારલુઓ, સીકુ, ચાદર. આ રીતે તમારે અલગ શબ્દો પણ તમારે લખવાના છે જે જે લાગુ પડતા હોય. હવે કોઠામાં લખેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. આપણે જે કોઠામાં શબ્દો લખ્યા એના ઉપરથી વાક્ય બનાવવાના છે. આગળ છે, વાક્યને એવી રીતે ક્રમમાં ગોઠવો કે જેથી એક મસ્ત વાર્તા કે પ્રસંગ તૈયાર થઈ જાય. હવે તમારે વિચારીને અને આ કોઠામાં જે જે વાક્ય લખ્યા હોય એના ઉપરથી આપણે સરસ મજાની વાર્તા બનાવવાની છે. આગળ જોઈએ, આ કવિતા અનેક ઢાળમાં ગાઈ શકાય છે અને જુદા જુદા ઢાળે ગાવ, જેમ કે દુહાનો ઢાળ, ભજન સ્વરૂપે, સનેડાનો ઢાળ, કોઈ ફિલ્મી ગીતોનો ઢાળ. તમે નવા ઢાળ શોધો અથવા બનાવો એટલે જુદા જુદા રાગે આપણે ગાવાની છે. હવે આગળ છે, હેપી બર્થડે. હેપી બર્થડેની પ્રવૃત્તિ છે, 5 દિવસ પછી તમારા દાદીનો જન્મદિવસ છે. તમે સરપ્રાઈઝ પાર્ટી આપવા માગો છો. કોની કોની સાથે મળી આયોજન કરશો? દાદીનો જન્મદિવસ હોય તો આપણે મમ્મી પપ્પા ભાઈ બહેન સાથે મળી અને એનું આયોજન કરી શકીએ. તે માટે શું આયોજન કરો? તો આયોજનમાં આપણે ફુગ્ગા લાવીએ, કેક બનાવડાવીએ, અથવા તો બહાર એનું આયોજન કરી શકીએ, હોટલમાં કે રીતે જે રીતે તમે કરતા હોય તમારે લખવાનું. તે માટે આમંત્રણ આપવા સૌને કેવો મેસેજ મોકલશો? તો દાદીનો હેપી બર્થડે કાર્ડ જે બનાવ્યું હોય એ પણ આપણે મોકલી શકીએ, અથવા તો મેસેજ કરીએ કે આટલા વાગે મારા દાદીનો બર્થડે છે તો ઉજવવા માટે આવશો. એ રીતે મેસેજ કરી શકીએ. તમે જે રીતે કરતા હોય એ તમારે કહેવાનું છે. તે માટે પપ્પા ફળિયા સોસાયટીમાં રહેનારાઓને રૂબરૂ આમંત્રણ આપવા તમને મોકલે છે. તો બધાને ઘરે જઈને શું કહેશો? પપ્પા તમને મોકલે કે જો ઘેર ઘેર જઈને આમંત્રણ આપી આવો તો આપણે શું કહીએ કે મારા દાદીનો જન્મદિવસ છે અને સાંજે ઉજવવાનો છે તો તમે આવશો.
દાદી માટે બર્થડે કાર્ડ બનાવશો? શામાંથી શામાંથી બનાવીએ? કાર્ડ પેપરમાંથી કલર ચિત્ર અંદર દોરીએ અથવા દાદીનો ફોટો ચોંટાડીએ, એ રીતે આપણે બનાવીએ. એનો આકાર કેવો અને કેવડો હશે, એમાં શું દોરશો, એ તમારા ઉપર આધાર છે. કેવો આકારનો તમે બનાવો છો અને એમાં શું શું દોરવાનું છે એ તમારે નક્કી કરવાનું છે. રંગ પૂછશો કે દાદીનો ફોટો ચોંટાડશો? દાદી વિશે શું લખશો? દાદી વિશે પપ્પાને શું શું પૂછશો? તો દાદી વિશે લખવું હોય તો આપણે દાદીની સારી આદતો પપ્પાને પૂછીએ અને એ વિશે આપણે લખીએ અને દાદીને આપણે વિશ કરીએ એવા વાક્યો આપણે લખવાના છે. આગળ જોઈએ. ચાલો કુહુને યાદ કરો અને મૂળ નામ નીચે લીટી કરો અને પાડેલા નામ ફરતે ગોળ કરો. મેં એક પર્વત જે છે એનું નામ ગિરનાર છે, તો ગિરનાર એ પાડેલું નામ છે અને પર્વત એ મૂળ નામ છે, તો એ રીતે આપણે લીટી અને ગોળ કરવાનું છે. એક એક્ટર મને ગમે છે એનું નામ અભિતાભ છે, તો એક્ટર નીચે લીટી અને અભિતાભમાં ગોળ. મેં પોપટ પાડે છે તેનું નામ બાદશાહ છે, તો પોપટ નીચે લીટી અને બાદશાહ પર ગોળ. જિજ્ઞાસા મારી નાની બેન છે, તો બેન નીચે લીટી અને જિજ્ઞાસા પાડેલું નામ છે માટે ગોળ. દાદા ઓશિકું વાપરે છે, અમે એને દાદા સિક્કુ કહીએ છીએ, તો ઓશિકું એ મૂળ નામ છે અને દાદા સિક્કુ એ પાડેલું નામ છે. મોટા દવાખાનામાં દવાખાનાનું નામ ગાંધી હોસ્પિટલ છે, તો દવાખાનું એની નીચે આપણે લીટી કરીશું મૂળ નામ અને પાડેલું નામ ગાંધી હોસ્પિટલ. તમને ખબર છે ને આને કયો વિષય ગમે છે? ગુજરાતી. કયો વિષય ગમે છે? ગુજરાતી. તો વિષય એ મૂળ નામ અને ગુજરાતીમાં આપણે ગોળ કરીશું પાડેલું. વિષ્ણુભાઈ સરપંચનું ઘર વિજય સોસાયટીમાં આવેલું છે, તો ઘર નીચે આપણે લીટી કરીશું અને વિજય સોસાયટીમાં આપણે ગોળ કરીશું. તો આ પાઠનો આપણે આટલે સુધી વિડીયો કરીએ છીએ. આગળના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.